આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત અંતર્ગત છે. આપણે જોયું કે આકૃતિ કે આલેખની પસંદગી અને રજૂઆત. ત્યારબાદ મુદ્દો એ આવે છે કે સ્પષ્ટતા. ભાઈ સ્પષ્ટતા એટલે કે ભાઈ ચોખ્ખી માહિતી હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ, અધકચરી કે અસ્પષ્ટ હોવી જોઈએ નહીં. એને સ્પષ્ટ બાબત દર્શાવી દેવાની. દાખલા તરીકે વરસાદનું પ્રમાણ કીધું હોય તો વરસાદનું પ્રમાણ આપી દેવાનું કે ભાઈ કેટલો હતો, કે 2 મિલી, 4 મિલી, 6 મિલી કે 8 મિલી. બરાબર. દાખલા તરીકે વિદ્યાર્થીની એ માર્ક્સ આપ્યા છે તો 50 માર્ક્સ, 100 માર્ક્સ જેટલા માર્ક્સ આપ્યા હોય પરફેક્ટ માહિતી આપવાની છે. માહિતી સ્પષ્ટ હોવી જોઈએ. જો માહિતી સ્પષ્ટ ના હોય તો તમે આકૃતિ કે આલેખથી દોરી શકો નહીં. દાખલા તરીકે એમ કહીએ કે ભાઈ છે ગાડીની એ વેગ કેટલી છે, કેટલી સ્પીડમાં ચાલે, તો કે લગભગ 50ની સ્પીડે ચાલે છે, તો આકૃતિ કે આલેખ દોરી શકાય નહીં. લગભગ આ ન ચાલે. અહીંયા તમારે માહિતી સ્પષ્ટ હોવી જોઈએ, અસ્પષ્ટ માહિતી ચાલે નહીં. પછીની બાબત તો કે ચોક્કસ સ્કેલ માપ હોવું જોઈએ. આકૃતિ કે આલેખ દોરતી વખતે તમારે ચોક્કસ સ્કેલ માપ જાળવવું પડે. જો તમે સ્કેલ માપ ન જાળવો તો ચાલે નહીં. દાખલા તરીકે આપણે સમજીએ ભાઈ કે ચોક્કસ સ્કેલ માપ જો મિત્રો, મેં તમારી સામે છે એક આકૃતિ દોરી છે. બરાબર. પહેલાં એ છે OX ધરી અને OY ધરી. OY ધરી ઉપર આપણે છે વસ્તી કરોડમાં લીધી છે, જ્યારે છે OX ધરી ઉપર છે વર્ષ લીધું છે. વર્ષ છે 1947, 1951 અને 2011. સોરી, 1991 અને 2011. હવે તો કે 1947માં વસ્તી કેટલી હતી, તો 1947માં છે 34 કરોડની વસ્તી હતી. તમારી પાસે ગ્રાફ પેપર હશે, મારી પાસે અહીંયા ગ્રાફ પેપર નથી. જોજો એટલે શું થશે એમ તો કે ભાઈ છે અહીંયા છે તમને જે ઓલું આપ્યું છે ચોરસ, તમે એમાં જોશો એટલે ચોરસ છે આવા લીટા લીટાવાળું હશે. એમાં એમ લખવાનું ભાઈ કે અહીંયા છે 1 સેમી બરાબર 10 કરોડ આવો શબ્દ વાપરવાનો રહેશે. એટલે કે ભાઈ તો કે ભાઈ અહીંયા તમે 1 સેમી આપી છે, 1 10 10 કરોડની મતલબ થતી હશે. એટલે 1947માં કેટલું થાય ભાઈ, તો કે 34 કરોડ. એટલે અહીંયા સુધી તમારે ગ્રાફ બનશે, શું થશે અહીંયા સુધી થવું એનું હશે. આવી રીતના તમારે ચોક્કસ સ્કેલમાં દર્શાવવાનો રહે. પછી તો કે ભાઈ 1991માં તો કે ભાઈ 60 કરોડની વસ્તી. બરાબર. પછી તો 2011માં તો કે 121 કરોડની વસ્તી. બરાબર. તમારે છે એમાં છે ચોરસ બોક્સ આપ્યું છે, ખાનું આપ્યું છે, તમારે અહીંયા લખવાનું રહ્યું કે ભાઈ 1 સેમી બરાબર 10 કરોડ. બરાબર. પછી તો તમે વૃત્તાંશ આકૃતિ આપી, એવું નથી જરૂર ચાલો આપણે છે આલેખ જ દોરીએ, આપણે છે એ વૃત્તાંશ છે આકૃતિ પણ દોરી શકીએ. તો વૃત્તાંશ આકૃતિમાં આપણે જાણીએ છીએ કે તમારી પાસે કોણ માપક હોય તો કોણ માપક મૂકીને તમારે ખૂણો માપી લેવાનો રહીએ. બરાબર. આ 90નો ખૂણો, આ 90નો ખૂણો, આ 90નો ખૂણો અને આ પણ 90નો ખૂણો. 180 ને 180 બીજા એટલે 360. આખે આખું વર્તુળ 360° થાય છે. પછી તમારે છે એ શોધી અને ખૂણો બતાવવાનો રહીએ કે કેટલાના ખૂણેથી કોણ માપક મૂકી અને એને 90° નક્કી કરવું
પણ ટકાવારીની દ્રષ્ટિએ 25% આપવું હોય તો એનો મતલબ બધા 90નો ખૂણો આખે આખો થાય ભાઈ, કેમ કે આખે આખું વર્તુળ છે એ કેટલા ટકા છે, 100%, બરાબર છે? તો તમારે ચોક્કસ છે એ સ્કેલ માપનો ઉપયોગ કરવો પડે, આલેખ દોરતી વખતે ચોક્કસ સ્કેલ માપનો ઉપયોગ કરવો પડે, એના વગર તમે એ આકૃતિને દોરી શકો નહીં. પછીનો મુદ્દો હું ભાઈ, તો કે આકૃતિ કે આલેખની છે એ બંને ધરી ઉપર જે વિગતો દર્શાવી હોય સ્પષ્ટ હોવી જોઈએ, બરાબર? દાખલા તરીકે આપણે એમ કહીએ ભાઈ કે આ હે આજે તમને માહિતી આપી, અહીં જો પેલે શું કીધું, તો કે આકૃતિ કે આલેખને એ બંને ધરી પરની એ વિગતો સ્પષ્ટ હોવી જોઈએ. આ ઓએફ ધરી અને આ છે ઓવાય ધરી, તો બંને ઉપરની વિગતો સ્પષ્ટ, અહીંયા વર્ષ લીધું તો સ્પષ્ટ હોવું જોઈએ ભાઈ. અહીંયા તમે વર્ષ ના લખ્યું તો ન હાલે, તમે એમ કહો કે વસ્તીનું પ્રમાણ નથી લીધું તો ન હાલે, તમારે સ્પષ્ટ માહિતી દર્શાવવી પડે. બે ધરી ઉપર જે માહિતી દર્શાવો એ સ્પષ્ટ હોવી જોઈએ. પછી આંકડાકીય માહિતીનો સ્ત્રોત, આલેખ કે આકૃતિ દોરો, તમારે એ આંકડાકીય માહિતી હોય ક્યાંથી લીધી ભાઈ? દાખલા તરીકે હું તમને એમ કહું, ભાટિયા ગામમાં વરસાદ પડ્યો, સાંભળજો તમે, ભાટિયા ગામમાં વરસાદ પડ્યો, કોને પૂછ્યું? તો મોહનભાઈને પૂછ્યું. તો કેટલો વરસાદ પડ્યો? તો મોહનભાઈ કે 5 ઇંચ પડ્યો છે. ત્યાંથી આગળ હાલતા ત્યાં એક બીજા દુકાનવાળો ભાઈ છે, ભાઈ ભાટિયામાં કેટલો વરસાદ પડ્યો? તો લો કે ભાઈ થોડો પછેડીવાર છાંટા છો ભાઈ, કદાચ છે 3 ઇંચ થઈ છે. એમ ન હાલે ભાઈ, કોઈક દુકાનવાળાને જઈને કીધું તો કે વરસાદ 10 ઇંચ વરસાદ થઈ ગયો. ખેડૂત માણસ પૂછો તેમ કે પડા બારા પાણી નીકળ્યા નથી ભાઈ, બરાબર છે? ક્યાંય વાવણું થાય એમ નથી. ઓલો કે 10 ઇંચ આ કે પડા બારા પાણી નીકળ્યા નથી, આમાં શું સમજવું? તો શું થાય ભાઈ? તો કે તમારે છે એ આંકડાકીય માહિતીનો સ્ત્રોત હોવો જોઈએ. આકૃતિ કે આલેખ દોરો, તમે કોઈ પણ માહિતી કોઈકને સમજાવવા જઈ રહ્યા છો, તમે આલેખની મદદથી એને સમજાવો તો એ કેવી હોવી જોઈએ? તો કે ભાઈ એનો સ્ત્રોત તમારે દર્શાવવાનો જોઈએ. કેટલો વરસાદ પડ્યો? તો કે ભાઈ સરકારના છે એ જે લેબોરેટરી મૂકેલી છે એનું જે ખાતું હવામાન ખાતું સંભાળે છે ચાર્જ, એની પાસે એના માપવાના મશીન હોય, રેન ગેજ જેને આપણે કહીએ છીએ, કે વરસાદ કેટલો પડે છે એના આધારે, રેન ગેજના આધારે કહી શકાય કે ભાઈ એટલો વરસાદ પડ્યો. એના માપવાના વરસાદ માપવાના યંત્રો આવે જેને આપણે રેન ગેજ કહીએ છીએ, એના આધારે કહી શકો, બરાબર છે? પછી તો કે ભાઈ ભારતમાં વસ્તીનું પ્રમાણ કેટલું છે? તો કે ભાઈ સરકાર છે NSSO છે એની કામગીરી સંભાળે છે, તો એને ખબર હોય કે ભાઈ હે વસ્તીનું પ્રમાણ કેટલું છે. તમારે છે આલેખ દોરી નાખો, આલેખ છે એનું વિશ્લેષણ કરી નાખો, પછી તમારે એ સ્ત્રોત બતાવવાનો થાય કે આ માહિતી તમારી પાસે ક્યાંથી આવી ભાઈ. તો કે ભાઈ મને આવી માહિતી છે NSSO નામની જે સંસ્થા છે એને આપી હતી, મારી પાસે આ માહિતી ક્યાંથી નહોતી આવી. તો કે ભાઈ મેં છે સંશોધન કર્યું, મેં તમને જે માહિતી આપી, મેં તમને જે માહિતી સમજાવી આલેખના મદદથી, એ માહિતી મારી નહોતી. તો કે ભાઈ NSSOએ મને આપી હતી. એટલે તમારે શું કરવાનું થાય ભાઈ? તો કે આંકડાકીય માહિતીનો સ્ત્રોત હોવો જોઈએ. ક્યાંથી માહિતી લીધી તમારે કહેવાનું થાય, વગર સ્ત્રોતની માહિતી ચાલે નહીં. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ હું એક વસ્તુ તમને કહેવા માગું છું, સાંભળજો, કે સમાજ વિદ્યા વિષય વિદ્યાર્થીઓને ગમે છે, બરાબર છે? હું એમ ખોટે ખોટે કહી દઉં ભાઈ કે હે વિદ્યાર્થીઓની સંખ્યા 10, 20, 30 અને 40, મેળવેલ માર્ક્સ તો કે 80, 70, 75 અને 85. 10 વિદ્યાર્થી એવા જેને 80 માર્ક્સ ઉપર આવેલા, 20 વિદ્યાર્થી એવા જેને 70 માર્ક્સ આવેલા, 30 વિદ્યાર્થી એવા જેને 75 માર્ક્સ આવેલા છે, અને 40 વિદ્યાર્થી એવા જેને 85 માર્ક્સ આવેલા છે. આ માહિતી ક્યાંથી આવી ભાઈ મારી પાસે? હું એમ કહું કે સમાજ વિદ્યા વિષય છે કે અર્થશાસ્ત્ર વિષય છે વિદ્યાર્થીઓને ગમે છે, નો ડાઉટ. હાલો આપણે એમ કે 10 વિદ્યાર્થી એવા જેને 80 માર્ક્સ આવ્યા એટલે ગમતો હશે હો ભાઈ, 40 વિદ્યાર્થી એવા જેને 85 માર્ક્સ આવ્યા ગમતો હશે, પણ એમ ના હાલે ભાઈ. આ માહિતી ક્યાંની છે ભાઈ? તો કે ભાઈ એકે દોષી મહિલા કોલેજ છે એમના વિદ્યાર્થીઓની સંખ્યા છે, અથવા તો આપણે એમ કે એકે દોષી છે વિદ્યાલય છે તો એમના વિદ્યાર્થીઓની સંખ્યા છે, તો માહિતીનો સ્ત્રોત મારે બતાવવો પડે. કે કાયની માહિતી છે? તો કે ભાઈ આ છે એ સુરેન્દ્રનગરની માહિતી છે. સુરેન્દ્રનગરની કઈ સ્કૂલ? તો કે એકે દોષી વિદ્યાલય,
એની માહિતી છે, એને આવી માહિતી તમને આપી છે, તો તમારે શું કરવું ભાઈ? તો કે આંકડાકીય માહિતીનો સ્ત્રોત હોવો જોઈએ. એમને માહિતી તમારે આપવાની નથી, એમને છે આકૃતિ આલેખ તમારે સમજાવી દેવાનો છે નહીં, સાચી વસ્તુ બતાવવાની છે. પછી તો કે આંકડાકીય માહિતીની ગણવાની રીત છે એ દર્શાવવાની છે, બરાબર. તમે આલેખ દોર્યો કે આકૃતિ દોર્યો, જી દોર્યું હોય, પછી એને કેલ્ક્યુલેશન કેવી રીતના કરશો ભાઈ? એ તમારે દર્શાવવાનું થાય. જોજો, દાખલા તરીકે મેં તમને આની પહેલાં ઓલું ઉદાહરણ આપ્યું હતું વર્ષવાળું, બરાબર છે, કે ભાઈ અહીંયા વર્ષ આપી દીધું છે, તમારી પાસે ગ્રાફ પેપર છે, જોજો. મારી પાસે ગ્રાફ પેપર નથી, બરાબર છે, હું એમ કહું કે અહીંયા હે આવું એક ચોખ્ખું આપ્યા થશે, જો આમાં ચોખ્ખા ગ્રાફમાં થતા હશે, બરાબર છે. એક બે ત્રણ ચાર ને પાંચ, એક બે ત્રણ ચાર ને પાંચ, બરાબર છે. તો તમારે છે આ ચોખ્ખું છે તો કે એક સેમી બરાબર બરાબર 10 કરોડ. મતલબ શું થાય? તો કે અહીંથી આ સેમી જાય એટલે આ 10 કરોડની થાય, આ 10 કરોડ, આ 20 કરોડ, આ 30 કરોડ, બરાબર છે. એ રીતના તમારે ગણવાનું થાય. તો તમારે અહીં ગણવાની રીત દર્શાવી દેવાની રીએ. જો અહીંયા ખૂણા પર આપણે લખ્યું હોય ભાઈ કે છે એક સેમી બરાબર 10 કરોડ, અથવા તો તમે અહીંયા આપ્યું હોય ખાનામાં, અને ખાનામાં એવું લખ્યું હોય કાળી જમીન, પછી વૃતાંશ આપ્યું હોય, વૃતાંશમાં હે આમ આમ કરી અને ભાઈ છે આમ આમ ગોળ ગોળ મીંડા કર્યા હોય, બરોબર. તો એ લખી નાખવાનું ભાઈ કે આ કાળી જમીન એક, પછી ઘણા છે એ ટપકા આપ્યા હોય, એક ટપકું, બે ટપકું, ત્રણ ટપકું, બરોબર. તો એમ લખ્યું કે ભાઈ આ એક ગોળ કુંડાળાના 1 કરોડ. પછી ભારતનો આખો નકશો લઈ અને 121 કરોડની વસ્તી છે, આપણે જાણીએ છીએ કે ભારતમાં કેટલી વસ્તી છે ભાઈ? તો કે 121 કરોડની. તો 121 કરોડ છે ટપકા એ કરી નાખ્યા હોય, હવે તો શું કીધું ભાઈ? તો કે પછી આ એક ગોળો જે મીંડું છે એની વેલ્યુ શું છે ભાઈ? તો કે એની 1 કરોડ વેલ્યુ છે. તો કે આવા છે 121 કરોડ આમાં કરી નાખ્યા હોય. તો મતલબ શું થયો? તો કે ભાઈ ભારતમાં 121 કરોડની વસ્તી છે. તો તમારે આ ગણવાની રીત નીચે દર્શાવવાની છે ભાઈ, કે આ શું કહેવા માગે છે એ તમારે નીચે દર્શાવવાનું થાય. જેમ આમ લખ્યું એમ કે 1 સેમી બરાબર 10 કરોડ, અથવા તો આપણે એમ કહીએ કે 1 ગોળ મીંડાળો બરાબર 1 કરોડ, તો તમારે દર્શાવવાનું થાય. તો આટલી બાબતો તમારે યાદ રાખવાની થાય કે અર્થશાસ્ત્રમાં હે આલેખ કે આકૃતિ દોરો તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની થાય, બરાબર. પહેલી બાબત હું તો કે આકૃતિ કે આલેખ એ હું પસંદ કરવું, વૃતાંશ પસંદ કરવું, આકૃતિ પસંદ કરવી કે આલેખ પસંદ કરવો, એ તમારે એ નક્કી કરવાનું. માહિતી કઈ પ્રકારની છે એના આધારે તમે નક્કી કરવાનું થાય. પછી તો કે સ્પષ્ટ હોવી જોઈએ માહિતી, બરાબર. જે માહિતી તમે લખો એ સ્પષ્ટ હોવી જોઈએ. પછી તો કે આકૃતિમાં હે આલેખમાં છે જે તે વિગતો છે એ બંને ધરી પર દર્શાવવાની હોય. આપણે છે વરસાદનું પ્રમાણ ન દર્શાવીએ, દાખલા તરીકે અહીંયા છે આપણે કંઈ ન દર્શાવીએ, બરાબર. અહીં ખાલી મૂકી દે, અહીંયા ખાલી શું સમજવું ભાઈ? આકૃતિ કે આલેખવાને સમજવું શું સમજતી વખતે? તો અહીંયા શું આપ્યું હોય ભાઈ એ તમારે દર્શાવવાનું. અહીંયા આપણે એમ કંઈક વસ્તીનું પ્રમાણ તો દર્શાવવું પડે, અહીંયા વર્ષ તો કે દર્શાવવું પડે, દર્શાવીએ નહીં તો હાલે નહીં. પછી તો કે આંકડાકીય માહિતીનો સ્ત્રોત, માહિતી ક્યાંથી તમે લીધી છે એ સ્ત્રોત તમારે બતાવવાનો થાય. જે તે જગ્યાએથી માહિતી લીધી હોય એ તમારે બતાવી દેવાનું. પછી તો કે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવાની થાય. કેવી રીતે? મેં તમને કીધું એવી રીતે તમારે કઈ રીત છે એ દર્શાવવાની થાય કે 1 સેમી બરાબર 10 કરોડ લીધા છે, કે 1 ટપકા બરાબર 1 કરોડ લીધા છે. સમજાઈ ગયું? આટલી બાબતો તમારે યાદ રાખવાની રહેશે. હવે છે HW માં ખાસ નોંધી લેજો. એક પ્રશ્ન ખાસ યાદ રાખજો કે ક્યારે છે આલેખ દોરી શકાતો નથી, એવો પ્રશ્ન પૂછાણો એટલે તમને લખાવું. આલેખ HW માં આ બધું આલેખ ક્યારે દોરી શકાય નહીં, આનો જવાબમાં શું આવશે મિત્રો? તમારે મને કહેવાનું છે શું? તો કે આલેખ ક્યારે દોરી ન શકે? તો કે સાહેબ આલેખ છે યોગ્ય સ્કેલ માપ વગર દોરી શકાય નહીં. પછી તો કે આકૃતિ કે આલેખ દોરતી વેળાએ ધ્યાનમાં
રાખવાની બાબતો ટૂંકમાં લખવાની છે. મેં જેવી રીતના સમજાવી એ રીતના મુદ્દા લખી અને ટૂંકમાં સમજાવી દેવાના છે, બરાબર. એ બધી જ બાબતો પરિપૂર્ણ લખવાની છે. મિસ્ટેકિંગ મુદ્દો થવો જોઈએ નહીં. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન દર વખતે કોઈના કોઈ સ્વરૂપમાં બારમાં પૂછાણો જ છે. જૂના પેપર તમે જોઈ લેજો, એમાં એ પણ હશે. એટલે તો કે આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આ તમારે HWBમાં લખવાનું છે. આભાર.